મિશાલ છે જબરજસ્ત એનાથી અમારા નજર કરીએ તો સાહેબ સિંધમાંથી આખું જતનું મવાડું આવતું હોય અને જતનું મવાડું બરોબર બરોબર મૂળીના પાદરમાં પહોંચે પોતે ને તો મૂળી ચોવી ચોવી ગામડાનું ધણી નાનું એવું રજવાડું હવે એની પાસે આવે અને ઓલા આડા ફરી જાય મૂળીના દરબારો એ કે શું છે આટલા બધા રોતા રોતા કેમ જાવ છો તો કે કાંઈ કહેતા કાંઈ નથી ભલામાના ઈ જવા દો આ દુનિયામાં કોઈ પરશુરામે એક રાજ રહેવા નથી દીધો એટલે દરબાર કે પણ છે શું આટલી બધી તકલીફ રોવો છો શું કામ તો કે કાંઈ નથી કાંઈ અમે જનમની ની માં જાય છે ભલામાણસ જાતા પહેલા કહેતા તો જાઓ કે તકલીફ શું છે ત્યારે ઈ હમીરજી જતે કીધું હતું મારી હારે આ મારી દીકરી છે ને આ દીકરીને સુમરાને લગ્ન કરવા છે ધરાહાર અને મેં ના પાડી છે એટલે હું લઈને નીકળ્યો છું ને એને મને છ મહિનાની મેતલ આપી છે કે છ મહિનામાં તારે જ્યાં જવું હોય અહીંયા જા અને હું ગમે ત્યાંથી પકડીને તારી દીકરી હારે લગ્ન કરીશ અને એટલે હું ભાગ્યો છું દરેકે દરેક રજવાડામાંથી ફરતો ફરતો હાલ્યો આવું છું કોઈ આશરો નથી દીધો કોઈ આશરો ન દીધો તો કાંઈ નહીં જાઓ આ મૂળીના મૂળીના પાદરમાં વ્યા આવો અને માંડવરો ધણી તમને આશરો દે છે

એના ભાઈઓને સ્વીકારવાની ના પાડે છે તમે રહ્યા છો અમે તમને સ્વીકારશું નહીં મુસલમાન ભેગા રહીને આવ્યા છો એટલે તમે તમે હવે હવે અમારા ગોળાનું પાણી ન પી શકો વખતે કીધું અત્યાર સુધી હું મુસલમાન મુસલમાન ભેગો રહ્યો છું પણ એને મને એટલો ચાક પાક રાખ્યો છે ને કે મારા માટે બ્રાહ્મણો રસોઈ માટે રાખ્યા હતા અને મને જે જગ્યાએ હું જે રૂમમાં રહેતો હતો ને ત્યાં હજી આજે માંડવરા દાડાનું થાનક કરી અને હું બેઠો તો ઈ કે પણ તમે લોકો તમે લોકો માનતા નથી તો કાંઈ નહીં અને સ્વીકારતા નથી તો કાઈ નહીં અને પોતે જઈ અને ઇસ્લામ સ્વીકાર્યો અને પછી હાલાજીમાંથી હલાલ સાથિયા અને રાણપુરની 24મી મળી અને રાણપુરની 24મીની ધાંગદરા ધંધુકાની અંદર ઈ એની ખંડણી ભરવા આવ્યા હોય અને ખંડણી ભરતી વખતે ગાયુનો હલકારો થાય ગાયુને વાળી જાય અને ઈ હલાલ સા ગાયુની વારે ચડે અને હાડા હાથ ગાવનું આ ધંધુકાના પાદરમાં હજી આજે વીડ પડ્યું છે અને વીડ આખું મોહમ્મદ બેગડા આવી અને ગૌચરમાં આપી દે આનાથી મોટી એકતા મિસાલ આપણે ક્યાં લેવા જાય સાહેબ અને હજી આજે એ હાલાજી પરમાર એ તો રાજપૂત હતા પણ એની ઇસ્લામના નિયમ પ્રમાણે કફન દફન વિધિ થઈ અને કફન દફન થયા પછી હજી આજે હલાલશા પીર તરીકે ઈ હજી આજે ઈ વીડીમાં એમની દરગાહ છે અને હિન્દુ અને મુસલમાન બધાય ભેગા થઈ અને આનો જબરજસ્ત ઉર્સ મનાવે છે આનાથી મોટી એકતાની મિસાલ આપણે ક્યાં લેવા જાય જ્યાં નજર કરી ત્યાં બધે મૂળ આમાં તૈયારી હોવી જોઈએ વસ્તુ તો એકની એક જ છે રામ કહો રહેમાન કહોલ્લાહ ભાત કેવાની તૈયારી રાખે તો બે સ્વીકાર થઈ જાય ચોખા કેસી ચાવલ કેવા તૈયાર નથી ચાવલ કેસી ચોખા કેવા તૈયાર નથી પણ ભાત થાય તો દરેકે દરેક ને મજા આવી જાય પણ આવો 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 જશ્ન હંમેશા થતું રહે હંમેશા થતું રહે અને આપણે બધા ભેગા થઈને માત્ર વાતો નહીં અમલ કરવા ઉપર જો હાલતા થઈ જાય સાહેબ તો મજા આવે મેંદી બાપુની આ આ જે મહેનત છે એ મહેનત બહાર આવે અને આ આ યાદે હુસૈન કમિટી છે એ આખી કમિટીની મહેનત બહાર આવે અને આ મહવાની ધરતી ઉપર તો એકતાની વાતો નો કરાય અહીં તો જીવી લેવાય જીવી લેવાય જીવી લેવાય સલામ વાલેકુમ